શ્રી રામદૂત મ્યુઝિક. એ દુનિયાની માલબા સાહેબ બધું ખૂટી જાય પછી તમારા કુળની માલબા, એ તમારા કુળમાં સાહેબ મેલડી પૂજાતી હોય કે ન પૂજાતી હોય, રાજુભાઈ એનાથી કોઈ લેવા દેવા નથી. પણ સાહેબ તમે ખાતરી કરી લેજો, જો કે આ બધા જીવનમાંથી અમે તો નીકળી ગયેલા છે અને ખાતરી થઈ ગઈ છે. એ કુળની માલપા મેલડી પૂજાય કે ન પૂજાય, પણ અશોકભાઈ તમારે મોત ને એક વેતનું સેટું રહે ને સાહેબ, એક વેતનું સેટું. એ દુનિયાની માલપા સાહેબ તમારો ઓનલાઈન અવાજ કોઈ ન સાંભળે, એક જ મેલડી સાંભળે સાહેબ. એ જીવને જમને એક વેતનું શેડ્યુલ એને એમ કે એમ મનની માલિપા થઈ જાય કે હવે બધી બાજુથી દુશ્મનો એ મારી ફરતો ઘેરો લઈ લીધો છે, હવે નીકળવાની બારી નથી. ત્યારે સાહેબ ગમે ત્યાં બેઠી હોય, એ ઘોડકિયાના મઠમાં બેઠી હોય તો ભલે, સતાણીના મઠમાં બેઠી હોય, ગામના ઝાંપે બેઠી હોય તો ભલે સાહેબ, એ ખાલી એટલું કયો દોડજે મેલડી. અને સાહેબ એકે સપનમાંથી ગોળી છૂટે, ગોળી પોગે એ પહેલા ન પોગી જાય મેલડી. અશોકભાઈ આટલા બધા માળા વચ્ચે એક ખુલાસો કરી દઉં, મારા માટે જીવનમાં એક આ જગ્યા છે રાજુ ભુવાની મેલડી, એક પાંચ ગામના સીમાડે બે મુખવાળી મેલડી બેઠી મુંગલપુર. એ સાહેબ અહીંયા અમે પૈસાથી નથી આવતા, ખાલી અમારી બેટરીને ચાર્જ કરાવવા આવી સાહેબ. અહીં 12 મહિને એક વાર આવી જાય ને એટલે 12 મહિના અમારી બેટરી 3 શેડામાં પાવર કાઢે સાહેબ. આ 3 શેડામાં ઈ મારી મેલડી એક અહીં બેઠી છે, રાજુ ગાંડાની મેલડી ને એક મુંગલપુરના ઢોરે, એ મારી બે મુખવાળી મેલડી બેઠી છે સાહેબ. દુનિયાની માલિપા મેલડી રાજાને મળી, એ ભિખારીને મળી સાહેબ, રાજાને મળી ગઈ, ભિખારીને મળી ગઈ. પણ મેલડી સાહેબ એવું દેરું છે, મેલડી એમ કે હૃદયથી કરે આંકલો, અને જો ચિત્રાનો નો ઢીંગલો ધૂણાવી દઉં તો હું તારા ક્રમ ભાગ લે મેલડી નો હોય. મરી ગયા મેલડી માને બાપ. પણ સાહેબ
આ જગતની માલબા મેં એમ કીધું હમણાં કે મેલડી રાજાને મળી, એ મેલડી કોઈ મજૂરી કરતા ગરીબને મળી ને એનથી સાહેબ કદાચ બજારની માલબા કાગળિયા વીણતા એ આવા ભિખારીને મારી મેલડી મળી છે સાહેબ. પણ જેને જેને મેલડીને ઓળખી લીધી ને સાહેબ એનો બેડો પાર થઈ ગયો છે. અને મેં કાયમ કહી છે રાજુભાઈ એક જગ્યાએ નહીં, કાયમ મારા એક એક પ્રોગ્રામની માલિપા અને મેલડીની કૃપા છે સાહેબ. જે કાંઈ અમે અત્યારે સહી છેલ્લો ને પહેલો સુવાસ મેલડી છે. ચૈત્ર મહિનાની 30-30 તારીખને આ પાંચમા મહિનાની 29 તારીખ સાહેબ 59 તારીખ હું પણ છતાંય બોલી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ, મેલડીની કૃપા છે. પણ વાત ઈ કરું છું સાહેબ મેલડી ક્યારે મળે, કેવા સમયે મળે. અને અહીં બેઠેલા ભાઈઓ બહેનોને એ કહી દઉં છું અશોકભાઈ કે મેલડીના પદને પામવો સાહેબ દીવાન ધૂપ ને જોયતું નગારા ઢોલ ને વગાડવા એ કઈ જરૂર નથી સાહેબ. એ સાહેબ એકવાર અહીંયા છે દરવાજો, એક દરવાજાને એકવાર ખોલી નાખો એટલે મેલડી તમારી સામે આવી જાય છે. અહીંની માલિકા ભીતરમાં જે છે સાહેબ એ બધાને ભીતરની અંદર તાળું લાગેલું છે, એ એકવાર દરવાજો આમ ખોલી અને મેલડી એટલું કહી દો ને એટલે મેલડી તમારી સામે આવે છે. એવો જોકે અશોક સાવંત અને એમાં સૌજી બાપા અમારા વડીલ પૂજનીય છે, આજે એમની ચેનલ છે લાઈવ છે રામદૂત મ્યુઝિક, એની અંદર ઘણા બધા મારા ભાગ છે. પણ આજે
વાગે દી ઘડિયા ગામની માં દુનિયાની માલિપા સાહેબ જેટલા મેલડી ની નજીક વિયા ગયા ને એને જેમાં જેમાં અને જે જે સાહેબ મારી મેલડી ની નજીક વ્યા ગયા ને રાજુભાઈ એને દુનિયા એ ગાંડા ગણ્યા છે, કા ગાંડો થઈ ગયો, આ મેલડી વાળો થઈ ગયો છે. પણ મારી મેલડી એમ કે સાબાબ દુનિયાની માલિપા એ જગત તને ગમે એટલા મેણા ટોળા, મારે પણ જો કદાચ મારી મેલડી નો થઈને જગત ની માલિપા એક વાર જીવી લે. અને બાપ મેં ફરી વાર કહું છું સાહેબ, જે મેલડી ની નજીક વ્યા ગયા જે મેલડી ના બની ગયા બાપ, કે જેને જાગતા મેલડી, હુતા મેલડી, બેહતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, ડગલે મેલડી, પગલે મેલડી, સુવાસે સુવાસે મેલડી, એ જે માણસ મારી મેલડી થી આટલો નજીક વ્યો ગયો ને એને એકવાર દુનિયાએ ગાંડો કીધો છે, કે આ ગાંડો થઈ ગયો, આ મેલડી વાળો થઈ ગયો, રાત નદી મેલડી મેલડી કરે છે. પણ એને ક્યારેક આવી રાતના બાર એક ના સમયે ક્યારેક મારી મેલડી ટકોર કરે, જોજે હો બાપ, એ હજી તો તને દુનિયા જોવે છે, હજી મેં મેલડી એ નથી જોયો બાપ. અને જેથી હું મેલડી જોવા બેસીશ ને તેથી તારો એવો સમય લાવી દઈશ કે ભોયે પથારી ભૂખ્યો હુવારી દઉં, એ આ દેહ ની પાડી દઉં ખાલ, આટલું દુઃખ દેતા જો મને મેલડી ને ન છોડી ને તો પછી તને મેલડી કરી દઉં ની હાલ બાપ. મનાવનારા મારા વડવા વિયા ગયા.
બોલો મેલડી મહાત કી